दाहोद शहेरना पिंजारवाड़ामां मोड़ी रात्रे खेलायो खूनी खेल। नजीवी बाबते अति आवेशमां आवेला काकाए भत्रीजाने चप्पूना घा झीकी मोतने घाट उतारी दीधो हतो। दाहोद शहेरना कस्बा विस्तारमां आवेला पिंजारवाड़ खाते आजे मोड़ी रात्रे एक परिवारमां मातम छवाई गयो हतो। एक ज परिवारमां रहेता अने एक ज मकानमां रहेता धीयर अने भाभीना घर कंकासने लईने दररोज बोलाचाली थती रहती हती। परंतु गई काले रात्रे धीयर अने भाभीना झगड़ाए उग्र स्वरूप धारण करी लीधुं हतुं अने आरोपी धीयर शाहनवाज मंसूरीए हाथमां धारधार चप्पू लईने पोतानी भाभी ऊपर जीवलेण हुमलो करवा जता महिलानो मोटो पुत्र तेनी मम्मीने बचावा जता काकाए तेना भत्रीजाना छातीना भागे चप्पू मारी देता घटना स्थले ज भत्रीजानुं कमकमाटी भर्युं मोत निपजी हतुं। बोलो बोलो। हाँ साहब, शो होती आखी घटना? घटना एवी हती साहेब के मारी वाइफ अमे ऊपरवाड़ना तीसरा मतलब पर रहीए छे अने मारी वाइफ अने बच्चा वारंवार चढ़वा उतरवाना समये अने वारंवार कंईक चढ़ता उतरता थोड़ो घणो कचरो अचरो छे के पाणीनी पाइपलाइनमांथी कंईक पाणी पड़े छे એ બારામાં રોજ કડે કંકાસ કરીને મારો ભાઈ નાનો ભાઈ તે રોજ કડે કંકાસ કરતો હતો અને આજે અચાનક જ એણે ઘાતકી હુમલો કરીને અચાનક મારા પરિવારને અને મારી વાઇફને મારા બચ્ચાને ઘાતકી હુમલો કરીને એને ઘાયલ કરી દીધો છે અને હાલમાં અત્યારે મારો બાળક એ શાંત થઈ ગયો છે અને મને યોગ્ય ન્યાય મળે એવી હું બધાને અપીલ કરું છું અને મારા સાથે બધા સંયમ રાખીને રહે એ હું આદર રાખું. તમારી પત્નીને પણ ચપ્પુના ઘા ચીક્યા છે? મારી પત્નીને પણ ચપ્પુના ઘા છે. અત્યારે કે સામા દવાખાનામાં ભરતી છે. કેટલા ટોટલ કેટલા જણને ચપ્પુના ઘા માર્યા? બે જણાને માર્યા, મારી વાઈફ અને મારા છોકરાને. એમાં છોકરાનું મરણ ગયું? છોકરો મરી ગયો છે. મારનાર તમારો શું થાય છે? મારનો મારો ભાઈ થાય છે. કે શું નામ તમારું? મારું નામ ઇમરાન મોહમ્મદ દમનસુ. આ સમાચાર વાયુ વેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે મૃતકની માતાને પણ આરોપી શાહનવાજ મંસૂરીએ હાથમાં તેમજ શરીરના ભાગે ચપ્પુના ઘા મારી દેતા મૃતકની મમ્મીને દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દેવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની જાણ વાયુવેગે વિસ્તારમાં ફેલાતા સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે આ ઘટનાને અંજામ આપી શાહનવાજ મંસૂરી નાસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું હતું ત્યારે દાહોદ પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ગોધરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને મૃતકના મુદ્દેને પીએમ અર્થે નજીકના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડવા એમ્બ્યુલન્સ પર્યાપ્ત ન થતાં પરિવારજનો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે તે સમયે દેવદૂત બનીને આવેલી પોલીસે તાબડતોડ ઇજાગ્રસ્ત મહિલાને સરકારી ગાડીમાં સમયસર દવાખાને પહોંચાડી માનવતા મહેકાવી હતી અને નરાધમ કાકાના હાથે જુવાન ભત્રીજાને મોતને ઘાટ ઉતારવાની ગંભીર ઘટનાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક આરોપીને અટકમાં લઈ કોરોનાનો ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી. એ બાદ આરોપીની પોલીસ દ્વારા વધુ પૂછતાછ હાથ ધરવામાં આવશે. કલ રાત કો 10:30 બજે કરીબન દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન મેં બાતમી મિલી કે પિંજારવાડા કે ઇલાકે મેં એક મર્ડર હુઆ હૈ. યે બનાવ એસા બના कि जो मोहम्मद भाई हैं उनकी 3 बेटी और 4 दीकरे हैं. इसमें 2 बेटे इमरान जिसकी पत्नी फरजाना और शाहनवाज जो इमरान का भाई है और फरजाना का देवर है इन दोनों के बीच में छोटी छोटी बातों पर लड़ाइयां हुआ करती थी ये हमें पता चला. और कल रात को किसी बात पर इन दोनों के बीच में लड़ाई ने वायलेंस का रूप लिया और शाहनवाज ने फरजाना को चाकू से मारा. इसी में शाहनवाज जो कि फरजाना का सबसे बड़ा बेटा था वो बीच में आया और शाहनवाज के एक चाकू के घोप से वो मर गया. ये जब ये हॉस्पिटल पहुंचा तो ही वॉज डिक्लेयर्ड डेड. जो फरजाना है उसकी अभी कंडीशन ठीक है, उसको राइट हैंड शोल्डर रिस्ट में लगी हुई है. इतने में जो आरोपी है शाहनवाज वो भाग गया. पुलिस ने अपने टेक्निकल सोर्सेस और ह्यूमन इंटेलिजेंस के आधार पर गोधरा से उठे डिटेन कर लिया है और अभी उससे इंट्रोगेशन चालू है. FIR 302 और 307 326 में रजिस्टर की गई है. इन्वेस्टिगेशन अभी जारी है.